સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે ગુજરાતમાં આવેલી આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9, 10, 11 અને 12માં જે પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય તેમાં રહેવાનું, જમવાનું, એજ્યુકેશન, શિક્ષણ તમામ પ્રકારની સુવિધાઓ એકદમ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. તો એનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, સંપૂર્ણ પ્રોસેસ તમે ઘેર બેઠા પોતાના મોબાઈલની મદદથી અને કમ્પ્યુટરની મદદથી કરી શકો છો. તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કર્યા પછી તમારે ક્યાંય પણ ફોર્મ જમા કરાવવાનું નથી. તમે સંપૂર્ણ પ્રોસેસ ઘેર બેઠા જ કરી શકો છો. આ વિડીયોમાં સંપૂર્ણ લાઈવ પ્રોસેસ બતાવીશ. હું જે રીતે ફોર્મ ફિલઅપ કરું એ મુજબ તમે ફોર્મ ફિલઅપ કરશો તો તમારું મેરિટમાં નામ આવી જશે, અને મેરિટમાં નામ આવે ત્યાર પછી તમને લોકોને એડમિશન મળી જશે. એડમિશન મળી જશે ત્યાર પછી તમારે કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો છે તે આપવાનો નથી. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. આજનો જે વિડીયોનો ટોપિક છે એમાં ફક્ત આપણે 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. આગળ હું જે હવે નેક્સ્ટ વિડીયો બનાવીશ કે જે કોલેજ કક્ષાઓનો અભ્યાસક્રમ હોય, જેમ કે BA, BCOM, BSc, BBA હોય, ત્યાર પછી એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, નર્સિંગ હોય, તો એ વિદ્યાર્થીઓ માટે નોટિફિકેશન બહાર પડશે ત્યારે હું એના પર પણ એક વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે. આ ફક્ત આદર્શ નિવાસી શાળાઓ વિદ્યાર્થીઓને લાગુ પડશે. આમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરી શકે છે. SC હોય, ST હોય, OBC હોય, EBC હોય, DNT હોય, તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ હોસ્ટેલ છે તે લાગુ પડશે. તો તમારે જે પણ જિલ્લામાં અથવા જે પણ તાલુકામાં એડમિશન લેવાનું હોય એ તમારે હોસ્ટેલ કઈ રીતે પસંદ કરવાની છે એની પણ આપણે સંપૂર્ણ માહિતી છે જોવાના છીએ. તો ચાલો મિત્રો આપણે વિડીયોના ટોપિક પર આવી, અને જો તમે ચેનલમાં નવા હોય તો સ્કોલરશિપ અને હોસ્ટેલની રેગ્યુલર અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હજુ જો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા SJED એટલે કે ઈ સમાજ કલ્યાણ છે સર્ચ કરવાનું રહેશે. તમારી સમક્ષ જે પહેલી જ વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હું અહીંયા મોબાઈલમાં ફિલઅપ કરું છું જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ પાસે કમ્પ્યુટર ન હોય એ પણ આરામથી ફોર્મ ફિલઅપ કરી શકે. તમે કમ્પ્યુટરમાં ફોર્મ ફિલઅપ કરશો તો વેબસાઇટ તમને વ્યવસ્થિત જોવા મળશે, મોબાઈલમાં તમને કંઈક આ પ્રકારની જોવા મળશે. તો અહીંયા તમને લોગિનનો ઓપ્શન જોવા મળશે રાઇટ સાઇડમાં. તો લોગિન તમારે કરવાનું નથી કારણ કે તમે પ્રથમવાર હોય તો પહેલાં તમારે રજિસ્ટર છે તે કરવાનું રહેશે. જો તમે ઓલરેડી કોઈ બીજી અન્ય યોજના માટે એપ્લાય કરેલું હોય તો તમે ડાયરેક્ટ લોગિન પણ કરી શકો છો, પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત જ અરજી કરતા હોય તો અહીંયા એને પ્લીઝ રજિસ્ટર હિયર જોવા મળશે, એના પર એને ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને આ ટાઈપનું જોવા મળશે. તો રજિસ્ટ્રેશન ડિટેલમાં સૌપ્રથમ અહીંયા તમારે ફર્સ્ટ નામ ફિલઅપ કરવાનું છે. અહીંયા જે પણ તમે ડેટા ફિલઅપ કરશો એ તમારા આધાર કાર્ડ મુજબ તમારે ફિલઅપ કરવાનું રહેશે. તો અહીંયા ફૂલ નેમમાં તમારો આધાર કાર્ડ મુજબ નામ ફિલઅપ કરશો. જેન્ડરમાંથી તમે પુરુષ છો કે સ્ત્રી છો, મેલ ફિમેલ એ સિલેક્ટ કરશો. બર્થ ડેટમાં તમે તમારી જન્મ તારીખ ફિલઅપ કરશો. તમારો જે વેલિડ આધાર કાર્ડ નંબર છે એ અહીંયા ફિલઅપ કરશો. તમારી ઈમેલ આઈડી છે તમારે આપવો હોય તો આપી શકો છો, એ તમારે પાસે ના હોય તો એ અહીંયા ફરજિયાત નથી. ત્યાર પછી કાસ્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો. તમામ કેટેગરી અહીંયા જોવા મળશે. એમાંથી તમે જે કેટેગરીમાં આવતા હોય, ST આવતા હોય, SCBCમાં આવતા હોય અથવા જનરલમાં હોય, EBCમાં હોય, જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે. મોબાઈલ નંબર તમારો ચાલુ અને એક્ટિવ હોય એ આપો, કારણ કે આગળ કઈ બીજી જે તમને એડમિશન મળ્યું છે અથવા તો મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે કે બીજી કોઈ પણ અપડેટ હશે એ તમને મોબાઈલ નંબરમાં જ મોકલવામાં આવશે. તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય અથવા ફોર્મમાં કંઈ સુધારો હોય તો તમામ અપડેટ તમને મોબાઈલમાં મોકલવામાં આવતી હોય છે. ત્યાર પછી જે પણ તમારે મનગમતો પાસવર્ડ રાખવો હોય એ અહીંયા તમારે ફિલઅપ કરવાનું છે. ફરીથી એ પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે. અહીંયા જે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે. રજિસ્ટરનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે વેબસાઇટ પર એક પોપઅપ આવશે તમારી માહિતીનો, એ બરાબર હોય તો તમારે ઓકે કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબરમાં એક આઈડી અને પાસવર્ડ છે મોકલી દેવામાં આવશે. ત્યાર પછી તમે ઓટોમેટિક જ લોગિનના પેજમાં આવી જશો અથવા તમે હોમ પેજમાં આવીને પણ લોગિનના પેજમાં આવી શકો છો. લોગિનના પેજમાં આવ્યા પછી જે પણ તમને આઈડી આપવામાં આવ્યું છે તમારા મોબાઈલ નંબરમાં એ અહીંયા યુઝર આઈડી નાખશો. જે પણ તમે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ તમે અહીંયા ફિલઅપ કરશો. અહીંયા જે કેપ્ચા જોઈ શકો છો તમે અહીંયા ફિલઅપ કરશો, અને નીચે તમને લોગિનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી આમાં ઘણી બધી યોજનાઓ છે એ તમને જોવા મળશે. આમાંથી જે પણ યોજનામાં તમે ઇલિજિબલ હોય એમાં તમે એપ્લાય કરી શકો છો. ખાલી એની જે લાયકાત છે અને એની જે કન્ડિશન છે એટલે કે શરતો છે એ તમને ખબર હોવી જોઈએ. તો નીચે આવ્યા પછી અહીંયા તમને હોસ્ટેલ રિલેટેડ અપડેટ્સ જોવા મળશે. જે સરકારી હોસ્ટેલો છે એના ફોર્મ ચાલુ થશે, એટલે કે ધોરણ 12 ઉપર માટેના કે BA, BCOM, BSc, મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ડિપ્લોમા રિલેટેડ, D2, D હોય તો એની માટેની છે. એના માટે અત્યારે ફોર્મ ચાલુ નથી થયા. એના માટે ચાલુ થાય તો અહીંયા તમારે સરકારી છાત્રાલયમાં એપ્લાય કરવાનું રહેશે. પરંતુ જો તમે આદર્શ નિવાસી એટલે કે 9, 10, 11, 12 માટે એપ્લાય કરતા હોય તો અહીંયા તમને અનુસૂચિત જાતિ કલ્યાણની આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, તો SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે અહીંયા એપ્લાય કરશે. અને જે વિકસતી જાતિમાં હોય જેમ કે OBC હોય, EBC, DNT હોય તો એ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અહીંયા જે વિકસતી જાતિ છે એમાં
ક્લિક કરશે તો જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો હું અહીંયા અત્યારે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડેમો કરીને બતાવીશ, જેથી કરીને તમે સમજી શકો. અને હું જે પ્રોસેસ કરું છું એ એસસી હોય, એસટી હોય કે ઓબીસી, ઈબીસી, ડીએનટી કે આર્થિક રીતે પસાર હોય, કોઈ પણ કેટેગરીમાં આવતો હોય, ફોર્મ ભરવાની પ્રોસેસ એ સેમ જ રહેશે. ફક્ત તમારી કેટેગરી છે એ ચેન્જ થશે અને તમે જે જિલ્લો પસંદ કરશો એ ચેન્જ થશે, બાકી લાયકાતને બીજી જે અન્ય પ્રોસેસ છે સેમ સેમ જ રહેશે. તો જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ મુજબ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પોપઅપ જોવા મળશે, અહીંયા લાયકાતને લગતા અને બીજી અન્ય માહિતી છે એ તમને જોવા મળશે. ત્યાર પછી ઓકે છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમારી પ્રોફાઇલ છે એ અપડેટ હોય તો બેસ્ટ, જો અપડેટ ના હોય તો તમારે અપડેટ શેર કરવાની રહેશે. તો જે તમારું પૂરું નામ તમે ફિલઅપ કર્યું છે એ તમને ઇંગ્લિશમાં જોવા મળશે, અહીંયા રાઇટ સાઈડમાં તમારે એને ગુજરાતીમાં ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારા પિતાનું નામ હશે એ અહીંયા તમારે ઇંગ્લિશમાં ફિલ કરી અને રાઇટ સાઈડમાં તમારે ગુજરાતીમાં ફિલઅપ કરવાનું રહેશે. તમારો આધાર કાર્ડ નંબર અને તમારી કેટેગરી છે એ ઓટોમેટિક જ અહીંયા આવી જશે, તમારી જન્મ તારીખ છે એ પણ અહીંયા આવી જશે. હવે પેટા જે જાતિ હોય એમાંથી તમારે જે પણ તમારી કેટેગરીમાં આવતા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ઓબીસી હોય, એસ હોય, એમાં જે પણ તમારી પેટા જાતિ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તમારું જે લિંક છે એ પુરુષ સ્ત્રી અહીંયા જોવા મળશે, તમારો મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે, ઈમેલ આઈડી જોવા મળશે, જે તમારી શારીરિકતા વિકલાંગતા મતલબ યસ કરેલો હોય તો હા જોવા મળશે, નહીં તો ના જોવા મળશે. સફાઈ કામદાર કે તેના આશ્રિત હોય તો હા, બાકી તમને અહીંયા ના જોવા મળશે. તે અરજદારનો ફોટો હશે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી નીચે આવ્યા પછી હવે તમારે તમારું જે હાલનું સરનામું અને કાયમી સરનામું છે એ ફિલઅપ કરવાનું છે. તો એના માટે તમે રાજ્યનું નામ સિલેક્ટ કરશો, તેમાં ગુજરાત જ આવશે. ત્યાર પછી તમારું જે જિલ્લો હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો, તમામ ગુજરાતના જિલ્લા આવશે. જિલ્લા મુજબ તમારો જે તાલુકો છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યારે તમારા ગામનું નામ છે આમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અરજદારનું જે સરનામું છે પૂરેપૂરું તમારે અહીંયા ફિલઅપ કરવું અને તમારો જે વેલિડ પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી બંને સેમ સેમ હોય તો ઉપર મુજબ કરી અને કોપી પેસ્ટ તમે કરી શકો છો. તો આવી રીતે તમારી પ્રોફાઇલ છે અપડેટ કરવાની છે અને અહીંયા નીચે તમને જે અપડેટનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ તમે અપડેટ કરી હશે ત્યાર પછી જ તમે ફોર્મ ફિલઅપ છે કરી શકશો. તો પહેલું અહીંયા તમને નીતિ અને નિયમો જોવા મળશે, ત્યાં તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની માહિતી જોવા મળશે. ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી જે તમારી વ્યક્તિગત માહિતી હશે જે પ્રોફાઇલમાં તમને અપડેટ કરે છે એ તમને જોવા મળશે. તો નીચે આવી જવાનું છે, નીચે આવીને ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ છે તે કરી દેવાનું રહેશે, કારણ કે આ માહિતી આપણે પહેલેથી જ અપલોડ છે તે કરેલી હશે. હવે અહીંયા તમારે જે અન્ય વિગતો છે એ આપવાની છે. તો વિદ્યાર્થીનું ક્ષેત્ર એટલે કે તમે શહેરી વિસ્તારમાં છો કે ગ્રામીણ વિસ્તારમાંથી છો એ અમે અહીંયા તમારે ટીક કરવાનું રહેશે. તમારી જે કુટુંબની કુલ વાર્ષિક આવે છે જે તમારા આવકના પ્રમાણપત્રમાં છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાની રહેશે. તમે શારીરિકતા વિકલાંગતા ધરાવો છો તો હા, અથવા તમે ના કરશો, જો હોય તો હા કરશો, બાકી ના કરી દેશો. જો વિધવા કે ત્યક્તાના બાળક હોય જેનું તમે ફોર્મ ભરું છે હોય તો હા કરશો, બાકી તમે ના સિલેક્ટ કરી લેશો. અનાથ બાળક હોય જેના માતા પિતા હયાત ના હોય તો હા કરશો, જો એવું ના હોય તો તમે ના કરી દેશો. ત્યાર પછી તમારે બેંકની વિગતો અહીંયા ફિલઅપ કરવાની છે. તો બેંકનું નામ પૂરેપૂરું, શાખાનું નામ એટલે કે બ્રાન્ચનું નામ, આઈએફએસસી કોડ નંબર તમારી બેંકનો અને તમારો જે બેંક અકાઉન્ટ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. ત્યાર પછી નીચે તમને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી હવે જે અગત્યની માહિતી છે એ તમને આ પેજમાં જોવા મળશે. અહીંયા તમે જે સિલેક્ટ કરશો એ મુજબ જ તમને હોસ્ટેલમાં એડમિશન છે તે આપવામાં આવશે. તો અહીંયા તમે ટીક કરશો, ટીક કર્યા પછી તમે કયા કોર્સમાં એડમિશન લેવા માગશો, નવમાં, દસમાં, અગિયારમાં, બારમાં, તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે આર્ટ્સમાં લેવા માગો છો, કોમર્સમાં લેવા માગો છો, જેમાં પણ તમે એડમિશન લેવા માંગતા હોય એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો ઉદાહરણ તરીકે મારે 11 આર્ટ્સ ગ્રુપમાં લેવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. એ તમારી પસંદ અનુસાર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા તમને જે સ્કૂલ છે એની વિગતો જોવા મળશે. તમારે જે જિલ્લામાં, ગુજરાતના તમામ જિલ્લાઓ છે એમાંથી જે જિલ્લામાં તમારે એડમિશન લેવાનું હોય એ જિલ્લો તમારે અહીંયાથી પસંદ કરવાનું છે. એ તમારી પસંદગી અનુસાર તમારે કરવાનો રહેશે. તો જે મેં રાજકોટ સિલેક્ટ કરેલું છે તો ત્યાં જે પણ આદર્શ નિવાસી હોસ્ટેલ આવેલી છે એ તમને અહીંયા જોવા મળશે. સરકારી હોસ્ટેલ માટે ફોર્મ સારું નથી થયા, જો એ સારું થયા હોય તો એ પણ તમને અહીંયા જોવા મળશે. તો જે જિલ્લો સિલેક્ટ કરશો એ મુજબ અહીંયા હોસ્ટેલ ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી જે તમે છેલ્લી પરીક્ષા પાસ કરેલી હોય એની વિગત નાખવાની છે. તો છેલ્લે 10મું ધોરણ પાસ કર્યું હોય, તમે 9મું કર્યું હોય, 8મું કર્યું તો એ અહીંયા ઓટોમેટિક આવશે. સ્કૂલનું નામ તમને અહીંયા પૂરેપૂરું છે એ તમારે ફિલઅપ કરવાનું છે. તમારી સ્કૂલનું સરનામું પૂરેપૂરું ફિલઅપ કરવાનું છે. છેલ્લી પરીક્ષા ક્યારે પાસ કરી, 2024માં કરેલી હોય તો 2024 તમે ફિલઅપ કરશો. કેટલા ટકા તમને આવ્યા એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે. આ તમારી છેલ્લી પરીક્ષાની માહિતી ફિલઅપ કરવાની રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમે
જે ડોક્યુમેન્ટ અપલોડનું પેજ છે એમાં આવી જશો. તો ડોક્યુમેન્ટ અપલોડમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે બંને સાઈડ આવી જાય, એટલે કે આગળ પાછળ એ રીતે તમારે વ્યવસ્થિત ક્લીન દેખાય રીતે અપલોડ કરવાનું છે. તો અપલોડ કરવા માટે અહીંયા તમે ડોક્યુમેન્ટનો નંબર નાખશો અને શું ફાઇલ પર ઓકે કરી તમારી મોબાઈલની ગેલેરીમાંથી અથવા કમ્પ્યુટરમાંથી તમે એ અપલોડ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થીનો જાતિનો દાખલો અપલોડ કરવાનો છે, એનો પણ નંબર અને શું ફાઇલ પર ઓકે કરી અને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એવી રીતે તમારે રહેઠાણનો પુરાવો, એમાં તમે લાઇટ બિલ છે અથવા ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાઇસન્સ છે, કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો છે, સેલી જે પરીક્ષા પાસ કરી એ માર્કશીટની નકલ અપલોડ કરવાની છે, એલસી તમારે અપલોડ કરવાની છે અને તમારી બેંક જે પાસબુક છે એના પ્રથમ પાનાની નકલ તમારે અપલોડ કરવાની છે. તમામ ડોક્યુમેન્ટ છે વ્યવસ્થિત અને એકદમ ક્લીન દેખાય એ રીતે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયા બાહેધરી એટલે કે ડિક્લેરેશન આવશે. તો અહીંયા જો તમે કોઈપણ ગુના સાથે સંકળાયેલા હોય તો હા કરશો, બાકી તમામ જે છે એમાં તમારે ના કરી દેવાનું છે. તો અહીંયા મેં જે રીતે ટિક કરેલા છે એ બધામાં તમે ટિક કરી અને સેવ એપ્લિકેશન છે એના પર ક્લિક કરશો એટલે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે પૂર્ણ થઈ જશે. એના પર ક્લિક કરીએ અને તમે સેવ એપ્લિકેશન કરેલું છે ત્યાર પછી તમને આ પ્રકારનું જોવા મળશે. અરજીની વિગત તો એના પર ક્લિક કરી અને તમે PDF એટલે કે પ્રિન્ટ છે મેળવી શકો છો. અરજદારની પાછી જે અરજી છે એ પાછી ખેંચવાનું છે તો એના પર તમારે ક્લિક નથી કરવાનું, નહીં તો તમારી અરજી છે પાછી આવી જશે, એ તમારે કાંઈ પણ એને ટચ નથી કરવાનું. ત્યાર પછી અરજીનો નંબર તમારો આવી ગયો છે, તમે કઈ તારીખે અરજી કરી એ આવી ગયો છે, તમારી કેટેગરી આવી ગઈ છે, તમારી પેટા જાતિ અને તમારો મોબાઈલ નંબર અહીંયા તમને જોવા મળશે. જે તમારે PDF કે પ્રિન્ટ મેળવવાની છે અરજીની વિગત છે એના પર તમે ક્લિક કરીને એ મેળવી શકો છો. તો આવી રીતે તમે સંપૂર્ણ પ્રોસેસ એ કરી શકો છો. ફોર્મ તમારું ફિલઅપ થઈ જશે ત્યાર પછી તમારે મેરિટ લિસ્ટ માટે વેઇટ કરવાનું છે. મેરિટ લિસ્ટ આવશે એટલે કે તમારું નામ આવશે અને ત્યાર પછી હોસ્ટેલમાંથી તમને બોલાવવામાં આવશે. ત્યારે તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે તમામ લઈને જવાનું છે. ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે અને ત્યાર પછી હોસ્ટેલમાં કહેશે કે તમારે કઈ તારીખથી રહેવા માટે આવવાનું રહેશે. તો આવી રીતે તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. અને જે નોટિફિકેશન છે વર્ષ 2024ની છેલ્લી તારીખ પહેલી તારીખની અન્ય માહિતી અહીંયા ડિસ્પ્લે પર તમને જોવા મળશે, એમાંથી તમે સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકશો. તો આવી રીતે તમે સંપૂર્ણ પ્રોસેસ કરી શકો છો. બીજી કોઈ પણ અપડેટ આવતી હશે, મેરિટ લિસ્ટ આવશે કે હોસ્ટેલ રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે, તેની સંપૂર્ણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં હું આપતો રહીશ. તો જે ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરતા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.